हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों आज हूँ तमने थोड़ा घरेलू उपाय बताविश जेना द्वारा तमारी नानी मोटी बीमारी तमे घरे ज घरेलू उपाय द्वारा दूर करी शको छो। गळा में कफ या तो सूखी खांसी थती होय तो आदु अने गोळनो उपयोग करो। गळा में कफ अने सूखी खांसी होवाना कारणे गळा में दुखावो थाय छे, साथे ज खांसी करवाना कारणे पेटमां पण दुखावो थतो होय छे। एटला माटे आદુના રસમાં થોડો ગોળ મિક્સ કરીને ખાવાથી ખાંસી અને કફ દૂર થાય છે। સાથે જ તમે ઈચ્છો તો ઘી અને મધ પણ ઉમેરી શકો છો। જે વ્યક્તિને દમ ઘૂંટવાની બીમારી હોય એ વ્યક્તિએ 10 તુલસીના પાન લેવાના છે અને 10 અરડુસીના પાન લેવાના છે। આ પાનને ધોઈને પછી એનો કાળો બનાવવાનો છે। तो काढ़ो कई रीते बनावशो तो एक ग्लास फूल पानी लेवानुं छे अने तेमां आ पान नाखी देवाना छे अने त्यारबाद सारी रीते उकाळवानुं छे। ज्यां सुधी अर्धो ग्लास जेटलू पानी ना थाय त्यां सुधी उकाळीने त्यारबाद तमारे नॉर्मल हुफाळो थाय त्यारे पीवानुं छे। आ उपाय तमारे 21 दिवस सुधी करवानो छे। सवारे उठीने तरत ज ब्रश कर्या पहेला आ काढ़ो पीवानो छे। आ काढ़ो पीवाथी दम घूंटवानी बीमारी दूर थई जशे अने साथे ज शरीरना बीजा रोगों पण दूर थई जशे, जेवी के सर्दी खांसी अने गळामां दुखावा जेवी बीमारी दूर थशे। जो तमने शरीरनो दुखावो दररोज रहेतो होय तो तमारे आ घरेलू उपाय जरूरथी अपनावो जोईए। तो एना माटे कपूर लेवानुं छे 200 ગ્રામ જેટલું અને 250 ગ્રામ જેટલું સરસોનું તેલ એટલે કે રાયનું તેલ લેવાનું છે। આ બંનેને તમારે લેવાનું છે અને ત્યારબાદ એક ઓઇલ તૈયાર કરવાનું છે જે તમારા શરીરના દુખાવા માટે ઉપયોગી થાય। તો ઓઇલ કઈ રીતે તૈયાર કરશો તો એક બોટલ લેવાની છે ખાલી અને એમાં આ કપૂર અને સરસોનું તેલ મિક્સ કરીને 2 દિવસ સુધી આ ઓઇલની બોટલ તડકામાં રાખવાની છે એટલે કપૂર ઓગળી જશે અને તમારું સરસોનું ઓઇલ દુખાવાનું ઓઇલ તૈયાર થઈ ગયું। એને તમે એપ્લાય કરી શકો છો જ્યારે પણ તમને દુખાવો થાય ત્યારે। જે વ્યક્તિનું ગળું બેસી ગયું હોય અથવા તો અવાજ બેસી ગયો હોય એમણે મુલેઠી ચૂરણનો ઉપયોગ કરવાનો છે। આ ચૂરણ તમે 2 રીતે ઉપયોગ કરી શકો છો। એક તો જે પાન ખાઈએ છે એ પાનમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને જો તમે પાન ન ખાતા હોય તો રાત્રે સૂતા પહેલાં મોઢામાં મૂકીને આખી રાત સૂઈ જવાનું છે અને સવારે આ ચૂરણને બહાર એટલે કે થૂંકી દેવાનું છે અને ત્યારબાદ તમારો અવાજ સારો થઈ જશે, સાથે ગળાનો દુખાવો પણ દૂર થઈ જશે અને તમારો અવાજ મધુર લાગશે। જે વ્યક્તિને વધુ તીખું ખાવાથી કાં તો મોઢામાં કોઈ પણ પ્રકારના ફોલ્લા થઈ જતા હોય એવા વ્યક્તિએ આ ચૂરણનો ઉપયોગ નહીં કરવો અને જે વ્યક્તિ વિમલ ગુટકા ખાતા હોય એવા વ્યક્તિએ પણ આ ચૂરણનો ઉપયોગ નહીં કરવો। જે વ્યક્તિના હાથ પગ દરેક ઋતુમાં ફાટેલા જ રહેતા હોય ને એટલે કે ફાટી જતા હોય ને એવા વ્યક્તિ માટે આજે એક તેલ તૈયાર કરીશું। એ તેલનો ઉપયોગ તમારે તમારા નાભી પર લગાવવાનો છે। આ તેલનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે। તો શું કરવાનું છે તો રાયનું તેલ એટલે કે સરસોનું તેલ લેવાનું છે અને એમાં આ નાભી પર 2-3 ટીપાં નાખીને આખી રાત રહેવા દેવાનું છે। આ ઉપાય રાત્રે જ કરવાનો છે જેનાથી તમારા ફાટેલા પગ અને હાથ સારા થઈ જશે અને સાથે તમારા હોઠ પણ મુલાયમ દેખાશે, એની સાથે તમારી સ્કિન પણ સારી થઈ જશે। જો તમારા ગળામાં દુખાવો હંમેશા માટે રહેતો જ હોય તો જરૂરથી આ ઉપાય કરવો જોઈએ। તો ગળાનો દુખાવો હંમેશા માટે દૂર કરવા માટે તમારે સાકર અને વરિયાળી ડેલી ખાવાનું છે, એટલે કે રોજ ખાવાનું છે। જમ્યા પછી સાકર અને વરિયાળી ખાવાથી તમારા ગળાનો દુખાવો દૂર થશે અને સાથે મોઢામાં જે સ્મેલ આવતી હશે એ પણ દૂર થઈ જશે। દિવસના 2 વાર તો વરિયાળી અને આ સાકર ખાવાનો છે, એનાથી ઘણા ફાયદા થાય છે। દોસ્તો આ હતા કેટલાક મારા ઘરેલું ઉપાય જેના દ્વારા તમે તમારા શરીરની બીમારી નાની મોટી ઘરે જ દૂર કરી શકો છો ઘરેલું ઉપાય દ્વારા। વિડીયો પસંદ આવે તો જરૂરથી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।